મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે એની સંભાવના ઘટી જાય આ ઓજોન સ્તર છે એટલે જ આપણે પૃથ્વી ઉપર રહી શકીએ છીએ તો શું છે આ ઓજોન ઓજોન શું છે અને ઓજોન છે ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે

એ બે અણુઓ છે એકબીજા સાથે સંયોજાય અને જે બનેવે એને ઓક્સિજન કહેવાય એને બે અણુ હોવાથી એને કેવો કહેવાય દ્વિપરિમાણવીય અહીં આકૃતિમાં તમે જોવો છો તો ઓક્સિજન છે એ ત્રણ છે આ એક ઓક્સિજનનો અણુ આ બીજો અણુ અને આ ત્રીજો તો આવી રીતે ત્રણ અણુ એકબીજા સાથે જોડાયેલા છે એટલા માટે આ ત્રણ જોડાયેલા છે એટલે એને ત્રિપરિમાણવીય કહેવાય અને બે જોડાયેલા હોય તો એને દ્વિપરિમાણવીય કહેવાય ચાર જોડાયેલા હોય તો ચતુ કહેવાય તો આવી રીતે આપણને ઉપરના ભાગમાં પરમાણુ ધરાવતો અણુ જોવા મળે તેને ઓઝોન અણુ કહે છે આપણે જે પૃથ્વીની સપાટીની જે વાતાવરણ છે એની વાત નથી તો એ જે આપણે પૃથ્વીની સપાટીનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં આપણને દ્વિપરિમાણવીય અણુ જોવા મળે તો દ્વીપરિમાણવી અણુ છે એ આપણા માટે ફાયદાકારક છે પરંતુ જે ત્રિપરિમાણવી અણુ છે ઓક્સિજન 3 છે O3 એને ઓઝોન કહેવામાં આવે તો એ જે ઓઝોન નો અણુ છે એ આપણા માટે આની ઝેરી છે પણ તેમ છતાં પણ લાભકારક છે તો કેવી રીતે લાભકારક છે તો જો ઓક્સિજન ના જે દ્વીપરિમાણવી અણુ થી વિપરીત ઓઝોન છે એ ઝેરી હોય પરંતુ ઓઝોન છે પૃથ્વી ની સપાટી નજીક આવેલ નથી એટલે આપણા માટે એ કોઈ હાનિકારક કરતા નથી જો એનો શોષણમાં ઉપયોગ કરવામાં આવે તો એ હાનિકારક છે પણ આપણે તો પૃથ્વીની સપાટીની નજીક આવેલા છે જ્યારે આ ઓઝોન છે પૃથ્વીની સપાટીની ઉપર એટલે કે વાતાવરણમાં છેલ્લાં છેલ્લો જે સ્તર છે એ ઓઝોનનું સ્તર આવે એ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો સૂર્યમાંથી જે યુવી કિરણો અલ્ટ્રા જે કિરણો છે એનું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે આ રીતે સજીવો છે 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 એના માટે લાભદાયક તો જે જે સૂર્યમાંથી હાનિકારક વિકિરણો ઉત્પન્ન થાય એ હાનિકારક વિકિરણો એટલે હાનિકાર અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવાય તો એ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું જે આ ઓઝોન વાયુ શોષણ કરી લે અને શોષણ કરી એટલા માટે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી પૃથ્વીની સપાટી સુધી નથી પહોંચતા એટલે પૃથ્વી ઉપર વસતા જે સજીવો છે એને નુકસાન કરતા નથી એટલે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને હાનિકારક વિકિરણો પૃથ્વીની સપાટી સુધી ના પહોંચે એટલા માટે પૃથ્વીની ઉપર સ્તર નું છે એટલે માટે સજીવો માટે આ લાભદાયક છે એટલા માટે આ ઓઝોન છે એ ઓમ સજીવો માટે ઝેરી પરંતુ ઓમ કેવો થાય લાભદાયક હવે ઓઝોન જે વાયુ છે એ આપણા માટે લાભદાયક છે હવે વિચાર કરો કે આ ઓઝોન સ્તર છે એ ના હોય અથવા તો ઓઝોન સ્તરમાં ઘટાડો થતો જાય તો આપણા સજીવો ઉપર ગંભીર અસર થતી જાય અને એ જ અત્યારે થાય છે તો કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે ધીમે ધીમે એટલે કે ઓઝોન સ્તરનું વિઘટન છે એ હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે આખા વિશ્વ લેવલની સમસ્યા છે તો ઓઝોન સ્તર છે એનું શું થતું જાય છે વિઘટન એટલે કે એ સ્તર છે એ પાતળું પડતું જાય છે એનું કારણ પણ આપણે જ છીએ કયા કારણથી ઓઝોન સ્તરનું વિઘટન થાય તો કે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC આ જે CFC છે એને ક્લોરોફ્લોરો કાર્બન કહેવાય એ વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય ક્લોરીન ફ્લોરિન અને ક્લોરિન આમાં આ જે સોરી કાર્બન ફ્લોરિન અને કાર્બન આ જે ક્લોરો કાર્બન છે એને લીધે આજે સી નો અણુ છે એ સ્થાયી એટલે કે એને કોઈ પણ પ્રક્રિયા દ્વારા એને વિઘટન કરી શકાતું નથી એટલે આજે અને આ ત્રણેય સંયોજાય ક્લોરો ફ્લોરો કાર્બન બને તો આ સીએફસી છે એ ક્લોરીન અને ક્લોરીન યુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે સીએફસી શું છે ક્લોરીન અને ક્લોરીનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન સ્થાયી એટલે સ્થિર એનું પછી કોઈ પણ સાથે પ્રક્રિયા ન કરે અને એ એમનામ સ્થિર રહે એની અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી જેમ કે કેમ આપણે કાર્બન હોય તો કાર્બન છે ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે તો એ એનું શું થઈ ગયું કહેવાય કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર એવી રીતે આ સીએફસી નું રૂપાંતર થતું નથી તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી એવી કોઈ પણ વાતાવરણમાં એવી કોઈ પ્રક્રિયા નથી કે જેને લીધે આ CFC છે એનું વિઘટન થાય તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે તો વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ જે CFC નો એક અણુ છે એ વાતાવરણમાં ઊંચે જઈ અને જો ઓઝોન સ્તર સુધી પહોંચી જાય તો એ ઓઝોન સ્તર સુધી પહોંચે એટલે ઓઝોનના એક લાખ તો એક સીએફસી ના અણુને લીધે એક લાખ ઓઝોનના ના અણુઓનું વિખંડન થઈ જાય એના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અહીં તમને આકૃતિમાં આપેલું છે કે આકૃતિમાં તમે જુઓ કે ઓક્ટોબર ઓગણીસો ને એસી ની સાલમાં લેવાયેલી આ પૃથ્વીની આકૃતિ છે એમાં ઓઝોન સ્તર જે આ તમને દુધિયા કલરનું દેખાય છે ઓઝોન સ્તર ને ગાબડું કહેવાય એટલે કે ત્યાં ઓઝોન વાયુ આવેલો નથી તો જો ત્યાર પછી ઓગણીસો ને પીન્ચ્યાસી માં લેવાયેલી આ પૃથ્વીની તસવીર તો એમાં જો ઓજોન સ્તરનું ગાબડું છે એ થોડુંક વધી ગયું છે મોટું થઈ ગયું ત્યાર પછી ઓગણીસો નેવું માં લેવાયેલી તસવીર એમાં પણ તમે જોઈ શકો ધીમે ધીમે જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ ઘટાડો જોવા મળે અને જે છે મોટું થતું જાય હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે એન્ટાર્કટિકા જે છે એની જો એન્ટાર્કિકા નો વિસ્તાર છે આ વિસ્તાર ઉપર આ ઓઝોનના ના છિદ્રો છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો અને ઓજોન સ્તરના વિઘટન અને ઓઝોનના વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો પર તેની ખૂબ ગંભીર અસર જોવા મળે છે તો આ છિદ્ર છે એ વધતું જ જશે તો પૃથ્વી પર રહેલા બધા સજીવો છે એને આનો ગંભીર અસર થશે ત્યાર પછી બેતાલીશમો પ્રશ્ન છે કે જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે? જળચક્ર ચક્રમાં પાણી છે એ પ્રવાહી ઘન અને વાયુ એમ ત્રણેય અવસ્થામાં મળી આવે છે આ નાના નાના પ્રશ્નો છે એક એક માર્ક ના ત્યાર પછી પ્રશ્ન છે કે જૈવિક મહત્વના બે સંયોજનોના નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે એવા કયા બે સંયોજનો છે કે જેમાં ઓક્સિજન પણ આવેલો હોય અને નાઇટ્રોજન પણ આવેલો હોય તો એનો જવાબ છે પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ ત્યાર પછીનો પ્રશ્ન છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારતી હોય એવી ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો તો એવી આપણે ત્રણ પ્રવૃત્તિઓ જણાવવાની છે કે જે માણસો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉમેરો થતો હોય કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધતું હોય તો પરિવહન માટે આ બધું મોટી મોટી પ્રવૃત્તિ આપેલી છે કે જયારે વાહનો નો ઉપયોગ કરવામાં આવે ત્યારે એમાંથી નીકળતો ધુમાડો છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રસોઈ માટે કે અત્યારે તો નથી પહેલાના જે સમયમાં રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ થતો બળતણના ઉપયોગમાંથી નીકળતો ધુમાડો છે એ પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે અને ઉદ્યોગોમાં મોટા મોટા જે ઉદ્યોગો છે એમાંથી નીકળતો ધુમાડો એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉમેરો કરે અને અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે જે ઉદ્યોગોમાં અહીંયા એની વાત છે અહીંયા તમને આકૃતિ આપેલી છે કે આ જે પરિવહન છે ટ્રક છે વિમાન છે સ્ટીમર છે એનું જે બળતણનો ઉપયોગ થાય એની મદદથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એમનો ખૂબ જ વધારો થાય ત્યાર પછી જે આ રસોઈ બનાવવા માટે જે બળતણનો ઉપયોગ થાય તો એ બળતણના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે ત્યાર પછી આ આકૃતિ આપેલી છે ઉદ્યોગોની તો ઉદ્યોગોમાં જે મોટી મોટી ચીમની નીકળતો ધુમાડો છે આ ધુમાડો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધારે તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ છે એ ખૂબ જ વધારે છે તો શક્ય હોય ત્યાં સુધી આપણે જે આવી પ્રવૃત્તિઓ છે કે જેને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઓછું થાય તો જેને લીધે

વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઈડ ઉમેરો થાય છે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ છે એ વાતાવરણમાં ઓછું કરી શકીએ તો એના માટેના જે વિકલ્પો છે એ અત્યારે હાલના સમયમાં ઘણા બધા શોધાઈ ગયા છે જેમ કે ઇલેક્ટ્રિક કાર આવે છે તો ઇલેક્ટ્રિક કાર છે એમાં બળતણનો ઉપયોગ થતો નથી તો એ એક સારામાં સારી બાબત છે એ ઉપરાંત હવે રસોઈ કરવા માટે ગેસ આવી ગયા છે એલપીજી સિલિન્ડર તો એલપીજી સિલિન્ડરના વાતાવરણમાં કાર્બન ઉમેરો થતો નથી વાહનોમાં પણ સીએનજી કીટ આવી ગઈ છે તો એની કાર્બન ડાયોક્સાઇડનું નો ઉમેરો થતો નથી એ ઉપરાંત પણ હજી મોટા મોટા ઉદ્યોગોમાં ને જે ધુમાડો નીકળે છે એનું જે નિવારણ કરવા માટે એવા પગલા લેવામાં આવે કે જેની મદદથી વાતાવરણમાં અથવા તો કાર્બન નું ઉત્પાદન છે કાર્બન ડાયોક્સાઈડ નું ઉત્પાદન એ ઓછા પ્રમાણમાં થાય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછા પ્રમાણમાં મળે ત્યાર પછીનો પ્રશ્ન કે વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના બે સ્વરૂપો કયા ક્યાં છે તો વાતાવરણમાં જે ઓક્સિજન છે એના મૂળ સ્વરૂપે એક તો મૂળ સ્વરૂપમાં મળી આવે ઓક્સિજન અને બીજું છે એ કાર્બન ડાયોક્સાઇડ ના સ્વરૂપમાં મળી આવે છે તો આ જે બે ઓક્સિજન ના સ્વરૂપ છે કે ઓક્સિજન જેની સાથે સંયોજાયેલો હોય એક તો ઓક્સિજન ખુદ જે મૂળ સ્વરૂપમાં મળી આવે એ અને બીજો ઓક્સિજન છે એ કાર્બન ડાયોક્સાઇડ જેનું અણુ સૂત્ર છે સીઓ ટુ એટલે કે કાર્બન નો અણુ અને બે ઓક્સિજનના અણુ તો સીઓ ટુ સ્વરૂપે પણ ઓક્સિજન છે ઈ મળી આવે છે તો અહીંયા આપણો જે આ ચૌદમો પાઠ છે નૈસર્ગિક સ્ત્રોતો એ આપણો પૂરો થાય છે